શિક્ષકો એટલે વાલીઓ શું કામ ના થતું? એ ભારતના નાગરિક છે, બધાને બનવાનો અધિકાર છે, આપને બનવાનો અધિકાર છે. યુ કેન ઓલસો બી ધ મેમ્બર ઓફ બીજેપી, યુ કેન ઓલસો બી ધ મેમ્બર ઓફ બીજેપી, યુ કેન ઓલસો બી ધ મેમ્બર ઓફ બીજેપી. ગુજરાતની અંદર અને દેશભરમાં અત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, પણ આ સદસ્યતા અભિયાનને જોઈને ક્યાંક એવું લાગે છે કે ભાજપનું આ સદસ્યતા અભિયાન ક્યાંક ફરજી પણ હોય. કારણ કે ઘણા બધા એવા ગતકડા સામે આવ્યા છે જેમાં કોઈને કોઈ કાર્યકર્તા હોય છે તે કોઈને ગમે તેને ભાજપના સભ્ય બનાવી દે છે. એક કાર્યકર દીઠ તેમને 100 સભ્ય બનાવવાની વાત છે, એના ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ આ ટાર્ગેટ પૂરો કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ કંઈક ને કંઈક બફાડ કરતા નજરે પણ પડે છે. કોઈકના કથિત ઓડિયો પણ અને વિડીયો પણ વાયરલ થયેલા જોવા મળ્યા છે. કારણ કે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, કોઈ નેતા છે તે પહોંચી નથી વળતું, એટલે ક્યાંક આ ટાર્ગેટ પૂરો ન થયો હોય તેમના માટે હજુ પણ 15 દિવસની જે મુદત લંબાવવામાં આવી છે તેમને જોઈને એવું લાગે છે કે હવે ક્યાંક ફરજી વેડા પણ આમાં શરૂ થયા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું છે ક્યાંક કોઈકને જે ભાજપના સભ્ય નથી બનવું તેમ છતાં બનાવી દેવામાં આવે છે. તમે હોસ્પિટલમાં જાઓ છો, દવા લેવા જાઓ છો, તો પહેલાં તમારે ભાજપના સભ્ય બનવાનું. તમે સરકારી શાળામાં ભણો છો તો બાળકોને મોબાઈલ લઈને આવવાનું કહેવામાં આવે છે, બાળકોને સભ્ય બનાવી દેવામાં આવે છે. ક્યાંક એવું બને છે કે ભાવનગરની અંદર પણ એક કિસ્સો સામે આવ્યો હતો કે 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ, એટલે આ પણ વહેંચણી શરૂ થઈ છે. ક્યાંક કોઈક નેતાના વાહવાઈ માટે ક્યાંક જે સરકારી શાળા છે, સરકારી કોલેજ છે, તેમના બાળકોને એક સભાખંડમાં બેસાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ચાલો તમને પહેલાં પદ્ધતિ શીખવીએ કઈ રીતે ભાજપના સભ્ય બનો. એટલે આ બધું જોઈને એવું લાગે છે કે સદસ્ય નથી બનતા એટલે ફરજી સદસ્યતા હવે ચાલુ થઈ રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક જે સવાલ ઊભા થયા કે આ ફરજી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા છે, તેમણે સ્પષ્ટતા કરી છે. તેઓ કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિને એમનેમ ભાજપના સભ્ય બનાવવામાં નથી આવતા. પહેલાં રેફરલ કોડ આવે છે, એ આપે પછી તેઓ ક્યાં વિધાનસભામાં રહે છે તે પણ પૂછવામાં આવે છે, જન્મ તારીખ પૂછવામાં આવે છે અને પછી ઉંમર પૂછાય છે અને પછી જ તે ભાજપના સભ્ય બને છે. પણ આ બધી વાત જ્યારે ગોરધન ઝડફિયા કરી રહ્યા છે ત્યારે સવાલ અમારો એ છે કે સૌથી પહેલી જ્યારે સુરેન્દ્રનગરની અંદર ઘટના સામે આવી કે બાળકોને મોબાઈલ લઈને આવવાનું કહેવામાં આવે છે, રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, શેનું? તો કે ભાજપના સભ્ય બનવાનું, એટલે બાળકોને પણ ભાજપમાં જોડી દેવામાં આવ્યા છે. ત્યારે તમે બાળકોને પૂછ્યું હતું કે તમારે ભાજપના સભ્ય બનવું છે કે નહીં? એ પછી મહેસાણાની એક ઘટના સામે આવી જેમાં આવીશનગરની ઘટના છે, જ્યાં સરકારી હોસ્પિટલ છે, એક વ્યક્તિ જાય છે ઇન્જેક્શન લેવા માટે, તેમને પૂછવામાં પણ નથી આવતું કે તે ભાજપના સભ્ય બનવા માંગે છે કે નહીં, અને તેમને સીધો જ ઓટીપી આપી દેવામાં આવે છે. એટલે તમે આ વ્યક્તિને પૂછ્યું હતું કે તમારે ભાજપના સભ્ય બનવું છે કે નહીં? એ પછી ભાવનગરનો એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયો કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો હતો, જેઓ કહી રહ્યા છે કે 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. શું તમારા ધ્યાને આ વિડીયો આવ્યો હતો? તમે આ વિડીયોના આધારે એવું કહી રહ્યા છો કે ભાજપની અંદર ફરજી સદસ્યતા નથી ચાલી રહી, જબરદસ્તી કોઈ લોકોને સદસ્ય બનાવવામાં નથી આવતા. રાજકોટના દુર્લભજી દેથરિયા છે, તેમને ક્યાંક ને ક્યાંક સારા બનાવવાની ઘેલછાએ એક સરકારી કોલેજ હોય છે તેમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય છે, જેમનો એક ઓડિયો વાયરલ થયો હતો. શું આ ઓડિયો તમારા ધ્યાને નથી આવ્યો, જેમાં તમે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે તેમને એવું કહો છો કે મોબાઈલ કાઢો, ઓટીપી આવશે, આ નંબર નાખો, તે નંબર નાખો, પછી તમે ભાજપના સદસ્ય બની જશો? એટલે જ્યારે આ વિડીયો પણ લગભગ એવું લાગે છે કે તમારા કાને નહીં આવ્યો હોય, તમને એ પણ નહીં ખબર હોય કે આ કઈ રીતે થઈ રહ્યું હતું. હજુ એક વિડીયો તમે રાજકોટની ઘટના ઉપર બોલ્યા છો કે જે આ મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોય છે ત્યાંના જે લોકો આવ્યા હોય છે, પેશન્ટ આવ્યા હોય છે, તેમને તમે ભાજપના સભ્ય બનાવી દો છો. એટલે તમે આ લોકોને પૂછો છો, જન્મ તારીખ પૂછવામાં આવે છે, તમારી કઈ વિધાનસભા છે, રેફરલ કોડ, આ બધું તમે પૂછો છો. અને સવાલ અહીંયા એ થાય છે કે જો તમને આ બધી ખબર હોય ગોરધન ઝડફિયાને, તો ક્યાંક તમે પત્રકારોને પણ ના કહી શકો કે તમે પણ જોડાઈ શકો છો. હવે બધા લોકોની મરજીનો સવાલ છે તેમને ભાજપના સભ્ય બનવું કે ન બનવું. પણ જે તમે અહીંયા કાર્યવાહી કરી છે, હવે તમે કયા આધારે કાર્યવાહી કરી હોય એ અમને નથી ખબર, કે જે દુર્લભજી દેથરિયાના સમર્થનમાં એટલે કે તેમને ટાર્ગેટ પૂરો કરવા માટે જે સરકારી વિનિમય કોલેજ હતી તેમાં તમે બાળકોને જોડ્યા અને અચાનક થોડાક દિવસ પછી સમાચાર આવ્યા કે એમના જે આચાર્ય છે તેમની બદલી કરી દેવામાં આવી છે. ક્યાંક તો જે આ ઓડિયો વાયરલ થયો હતો તેમના કારણે તેમની બદલી કરાવી દેવામાં આવી હોય, કે પછી કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે. પણ જો આ કારણ હોય તો હું તમને પાછો એ સવાલ કરવા માંગુ છું કે તમે એવું કહી રહ્યા છો કે આ ફરજી સદસ્યતા નથી,
લોકો સ્વેચ્છાએ જોડાય એમાં કોઈને કઈ જ વાંધો નથી તમારી ભાજપ પાર્ટીમાં, પણ તમે જે રીતે લોકો પાસે ઓટીપી માંગી અને તમે એમને જોડો છો ત્યારે 100 સવાલ અહીંયા ઊભા થાય છે. તમે પત્રકારોને પણ કહી દો છો કે તમે પણ જોડાઈ શકો છો, પત્રકારોને પણ ભાજપના સભ્ય બનવાનો અધિકાર છે. એ બધાનો પર્સનલ સવાલ છે કે ભાજપમાં જોડાવું કે ન જોડાવું, પણ તમે જે વાત કરો છો કે આ બધી વસ્તુ અમે જાણીએ છીએ, માંગીએ છીએ, પછી ભાજપના સભ્ય બનાવી છે, પણ તો આટલા બધી જે ઘટના ગુજરાતની અંદર સામે આવી છે તેમને લઈને પણ તમારી પાસે જવાબ હોવા જોઈએ. કારણ કે આ ઘટના એમનેમ નથી બની, ઓડિયો વિડીયો પ્રૂફ છે બધા લોકો પાસે કે કઈ રીતે ભાજપના સભ્ય બનાવાય છે. રાજકોટની પણ તમે ઘટના જોઈ હશે, મોતિયા ઓપરેશન વાળી છે, આ રીતે બાળકોને લઈ આવવામાં આવે છે. આ બધું તો છોડ્યું, તમે કોંગ્રેસના નેતાઓને પણ ભાજપમાં જોડી દો છો, એ પણ લગભગ મને લાગે છે કે તમારા ધ્યાનમાં ઘટના નહીં આવી હોય તો જ તમે આ વાત ના કરી હોય. કારણ કે તમે એવું કહો છો કે વિધાનસભા પૂછાય છે, તો કોંગ્રેસના નેતાએ વિધાનસભા તમને કહે છે કે હું ક્યાં આવું છું, મારી ઉંમર કેટલી છે, તારીખ કેટલી છે, અને એમ છતાં તમે જોડી દો છો. અને તમે વાત કરો છો કે આ સદસ્યતા અભિયાન છે તે ફરજી નથી. પહેલાં તો ગોરધન ઝડફિયાને સાંભળવા છે, જેમણે આ મોટી મોટી વાત કરી છે કે ભાજપની અંદર સભ્ય કઈ રીતે બનાવાય છે તે સાંભળીએ. ઓફિસોમાં જઈએ છીએ, કારખાનામાં પણ જઈએ છીએ, કારણ કે બધા જ નાગરિકો અને સ્વેચ્છાએ જ્યારે ઓટીપી નંબર આવે છે ત્યારે એ પોતે ઓટીપી નંબર આપે છે ત્યારે તો એમને સદસ્ય બનાવે છે. એટલે એવી બાબતની કોઈ જબરદસ્તી બનાવે છે એવું અમારી પાસે કોઈ માહિતી નથી. નહીં, નવરાત્રિના ફરજી નથી, ફરજી સદસ્યતા નથી. એમાં પોતે રેફરલ કોડ આપે છે, રેફરલ કોડ આપીને એની અંદર એ કયા વિધાનસભામાં રહે પૂછવામાં આવે છે. એ પૂછ્યા પછી એમની ઉંમર પૂછવામાં આવે છે, એમનો જન્મ તારીખ પૂછવામાં આવે છે. આવું તો કોઈ અજાણતામાં ના થાય, એ ફરજી નથી, ફરજ પાડવામાં ક્યાંય આવી નથી. બધું સ્વેચ્છાએ ચાલે છે. નહીં ભાઈ, કોઈ આપણે તો કઈ બધી વિગતોમાં અમે ગયા નથી, પરંતુ જે સામેથી રેફરન્સ નંબર આપે છે, પોતાનો ઉંમર આપે છે, પોતાનું ક્યાં રહે છે આપે છે, તો એમને તો નથી જ આપતા. અને અમે સદસ્યતામાં કોઈ જબરદસ્તી કરતા નથી, ઇટ ઇઝ વિલિંગલી પ્રોસેસ. અને સમાચારોની દ્રષ્ટિ આવતું હશે, પણ એવો અમારો કોઈ પ્રયાસ નથી. અમે સૂચના પણ આપી છે કે આવો કોઈ પ્રયાસ આપણે કરવાનો છે નહીં, અને કોઈ કરે પણ નહીં. ટાર્ગેટ અપાતો હોય છે, બહુ સરસ ટાર્ગેટ અપાતો હોય, એના કારણે ભલે કહેવામાં ના આવતું હોય કે બળજબરી પૂર્વક કે આવી રીતે કરવું, પણ કેટલાક સભ્યો આ રીતે બનાવતા હોય એવું બની શકે ખરું. ટાર્ગેટ આવવા બીજું કઈ નથી, 100 સદસ્ય બનાવે એ સક્રિય સદસ્ય થાય. પ્રાથમિક સદસ્ય અમે પૂછપરછ, એટલે તો મેં જવાબ આપ્યો, જ્યાં જ્યાં ઘટના બની છે ત્યાં પૂછ્યું છે, અને પૂછ્યા પછી હું આપને કહું છું. અમારી પાસે એવી કોઈ માહિતી કોઈ નથી, અને બધાએ પોતાના ટાર્ગેટ પૂરા કર્યા છે. અને વી વિલ અચીવ ધ ટાર્ગેટ વિથ ધ કોઓપરેશન ઓફ યુ પીપલ. શિક્ષકો સદસ્ય શું કામ ના બની શકે? શિક્ષકો એટલે વાલીઓ શું કામ ના સદસ્ય? એ ભારતના નાગરિક છે, બધાને બનવાનો અધિકાર છે, આપને બનવાનો અધિકાર છે. યુ કેન ઓલસો બી ધ મેમ્બર ઓફ બીજેપી. ગોરધન ઝડફિયા કહી રહ્યા છે કે અમે કોઈ સાથે જબરદસ્તી નથી કરતા. જબરદસ્તી નથી તો આટલી જે મેં તમને દાખલા બતાવ્યા છે ગુજરાતની અંદર, તેમને લઈને આપનું શું કહેવું છે એક વખત એ પણ તમે જવાબ આપજો. કારણ કે ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં પહેલા ઓટીપી અપાય છે, સભ્ય બનાવાય છે, પછી તમારી કામગીરી થાય છે. તો આ જબરદસ્તી નથી તો શું છે? હોસ્પિટલમાં જાઓ છો સારવાર માટે તો ઓટીપી આપવો પડે છે, ભાજપના સભ્ય બનવું પડે છે, પછી જ તમે ત્યાંની સારવાર લઈ શકો છો. એટલે આ જબરદસ્તી નથી તો શું છે? ભાજપની અંદર જોડાવા માટે મોતિયાનું ઓપરેશન થતું હોય છે, ત્યાંના તમે દર્દીઓને એવું કહો છો પહેલાં ભાજપની અંદર જોડાવો પછી તમારી કામગીરી થશે, તો આ જબરદસ્તી નથી તો શું છે? અને જે ભાવનગરનો ઓડિયો વાયરલ થયો હતો, વિડીયો વાયરલ થયો હતો કે જેમાં 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ, તો આ જબરદસ્તી નથી તો શું છે? તમે કોઈ લોકોને રિશ્વત આપો છો કે 500 રૂપિયા જોઈતા હોય તો તમારે 100 સભ્ય બનાવવાના? આવું તો અનેક કાર્યકર્તાઓએ ક્યાંક ને ક્યાંક કર્યું હશે, પરંતુ તે સામે નહીં આવ્યું હોય.
ગોરધન ઝડફિયા ને ફરી એક વખત એ જ સવાલ છે કે દુર્લભજી દેથરિયાના કાર્યક્રમમાં જે થયું હતું ક્યાંક તેમના આચાર્યની બદલી કરવામાં આવી છે તો કયા કારણોસર હોઈ શકે છે એમનો પણ અમે જવાબ માંગીએ છીએ અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને ગોરધન ઝડફિયાએ જે વાત કરી છે કે ભાજપની અંદર જબરદસ્તી રીતે સવાલ ત્યાંથી રીટેક ગોરધન ઝડફિયાએ જે રીતે કહ્યું છે કે જબરદસ્તી રીતે કોઈને ભાજપના સભ્ય બનાવવામાં નથી આવતા તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર